हाय एवरीवन, गुड इवनिंग। सो आज हमारे यहाँ गेस्ट आए हैं कमलेश भाई मोदी करके, इनका फूड चैनल है और बहुत ही बड़े यूट्यूबर है, फूड के बारे में वीडियो करते। तो हमारे घर पधारे हैं वो, और हमारी बात हुई थी मॉर्निंग को कि वो लोग आएंगे और वो अभी आ चुके हैं 4 बजे। तो कमलेश भाई, फूड के बारे में अलग अलग सिटीज़ में जाते हैं, अपने वीडियोज़ बनाते हैं कि जो खाना होता है स्ट्रीट फूड से लेके रेस्टोरेंट है और जो सिटी का जो खाना फेमस है उसके बारे में वीडियो बनाते हैं। तो आगे हम कमलेश भाई से जानेंगे कि उसको हमारे पोरबंदर का खाना कैसा लगा और खास करके हमारे घर आके कैसा लगा। નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં હું છું, આપના દોસ્ત કમલેશ મોદી મોરબીથી। ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે કમલેશ ભાઈ તમે પોરબંદર જાઓ છો તો રામદેવભાઈ અને ભારતીબેનના ઘરે તો તમે જરૂરથી જાજો। તો પોરબંદરથી અમે સ્પેશિયલ ટ્રાવેલિંગ કરીને કહેવાય તો મોરબીથી, હવે આજે આપણે છે ને પોરબંદરની અંદર મહેમાનગતિ અને કહેવાય ને કે મેરની મહેમાનગતિ આપણે જોવા જઈ રહ્યા છે। ચાલો આજે આપણે પોરબંદરની અંદર આપણે મેરની મહેમાનગતિ બહુ બધી વખણાય છે, તો આજે તમને રૂબરૂ જ તો મેરની મહેમાનગતિ તમે રોકાવજો, ખબર પડે રોકાવજો। તો આટલો આવકારો મળી છે ને એ આપણા માટે બહુ મોટી વસ્તુ છે। જય સીતારામ, સીતારામ મજામાં નડવાય છે। અમારે અમારે આ મેરનો એક આવો નિયમ છે કે તમે રાતના 12 વાગે આવો ને તો એ અમારો એને ભૂખો નહીં મોકલવાનો, એ જ પડકાર હોય, પાછો નહીં મોકલવાનો। ભલે તમે બે ફોન કરીને આવતા હોય ને તોય ભલે, ભલે એ હવે સમજેલી હોય, તમે આવતા રહી અત્યારે અહીં અમારે આશરે છે। મિત્રો, આપણે જો આજે તમે ઘણા બધાની ફરમાઈશ હતી ને કે રામદેવભાઈને મળાવજો, ભારતીબેન ને પણ મળાવજો, તો આજે એ તો હિન્દીમાં જ બ્લોગ બનાવતા હોય છે, કારણ કે બધા લોકો સમજી ના શકે આપણી ગુજરાતી ભાષા, તો આપણું દુનિયાની અંદર લોકોને બતાવવા માટે। અને બીજું તો હું તો તમે જાણો છો કે હું તો ખાવાનો શોખ છે, એટલે મારી ગિફ્ટ તો છે ને બધા કરતા અલગ જ હોય, કે અમારે તો તમારી તમારી ખાજલી છે। અને બીજી નવી વસ્તુ છે જે આપણે શક્કરપારા છે, જે મોરા આપણે તીખા શક્કરપારા ઓલા ગળેલા શક્કરપારા તો ખાય છે, પણ આ મસાલાવાળા શક્કરપારા છે કે જે તમારા પોરબંદરના જ છે। ये हाय एवरीवन, कमलेश भाई के व्यूअर्स को भी और हमारे भी। कमलेश भाई से मेरी बात हुई थी कि हम लोग आएंगे ऐसे नॉर्मल विजिट। रामदेव भाई तुम्हारी बात अटकावीस, આપણી જે ગુજરાતી છે તમે તાર દિલથી બોલે, કારણ કે આપણી તો છે ને દેશી જ ભાષા છે ને દેશી જ મોજ છે। ગુજરાતી મેં બોલના ચાહ રહે, કમલેશભાઈ બોલે ગુજરાતીમાં જ બોલો, તો ગુજરાતીમાં પછી અમારી મેરની જાલ છે, મેરની જાલ છે। તમે ગુજરાતી બોલીએ તો મેરની બોલીએ, ને પછી હિન્દી બોલીએ, ને પછી નો હાલત પાછી ઇંગ્લિશ બોલીએ। વાહ ભાઈ, ભાંગી ચૂકી। અને કમલેશભાઈ છે ને, અમારે વાત થઈ હતી, એક અમારા મિત્ર છે ને, ભાઈ થાય નાના જયેશભાઈ, જયેશભાઈ સુરત થી, તો કે કે કમલેશભાઈ આવવાનું કહેતા, મેં કીધું ચોક્કસ આપણે અહીંયા વેલકમ છે જ, બધા માણસો મહેમાન હોય જ છે રોજ, વ્લોગ માં તમે જોવો જો મહેમાનની મેરની મહેમાનગતિ તો આ બધા જાણો છો ને, આજે જોવો ખાલી અમે। કમલેશભાઈ નું જે ફૂડ ચેનલ છે, ફૂડ નું બહુ મારું કામ નથી, ભારતી નું બધું કામકાજ વધારે, ખાવાનું અલગ અલગ શોખ, હું તો બધો રોટલા શાક વાળો માણસ છે, એટલે ઘેરના રોટલા શાક મારી માં બનાવે, અને બાકી તો ફૂડ વાળા તો બધા શોખ હોય ને ખ્યાલ જ હોય ફૂડ નો, જો અમારા પોરબંદર નું ફૂડ અમને અમને કીધું આવીને, એટલે ખબર પડી કે ભાઈ તમારે અહીંયા ફેમસ બધી આ વસ્તુ હોય, સ્ટ્રીટ ફૂડ ને બધું। સ્ટ્રીટ ફૂડ માં મને તો જરાય ખબર જ ના હોય, એવું નથી કે નથી ખાતો, પણ એટલો ટેસ્ટ નો મને ધ્યાન ના હોય આપણાને, બરોબર, બધાનું પોતપોતાનું એક હોય ને, એટલે બાકી કમલેશભાઈ ને આજે રોકાવાનું હોય હવે અહીંયા, એટલે પછી ફૂડ પાછું અમારું અહીંયા વ્યારા કરે તો મજા આવે ને, અમારી ઘરે વાડીએ વાડીએ। ભારતીબેન, તમારું શું કેવું છે, તમને ફૂડ નો શોખ ખરો કે નહીં? ખાવાનો વધારે, ખાવાનો ફૂડ નો શોખ ઘણો વધારે,
ઓકે આ બધું અલગ અલગ ટ્રાય કરવાનું મને ગમે, પણ આમ જેને એટલો શોખ નહીં એટલે પછી મારો શોખ પણ થોડો ઓછો થઈ જાય. અમાર બે શોખ પાછા મિક્સ કરી દીધા છે, થોડો રામદે વધાર્યો ને થોડો ઓછો કર્યો. એવું છે એમ ને? કેમ કે એકલાને નો મજા, કોઈ ઘરે કંપનીમાં હોય એને જો ભાવે તોય પણ અમે જાય ત્યાં નવી નવી કંઈક ટ્રાય કરીએ, એમાં ક્યારેક હારી ટ્રાય જાય ક્યારેક ક્યારેક પછી બટકી જાય. હવે જો પ્રશ્ન બધા એવા પૂછીશ આપણે તો જો ભાઈ તમારું ગામ તો પોરબંદર થી બહુ જ અલગ છે, તો તમે જયારે વિડીયો અપલોડ કરો છો તો ત્યારે તમારું નેટ તો અહીં ગયું, વાઈફાઈ તો કદાચ પેલા તો હશે ને, અત્યારે તો ખબર નહીં કઈ, તો એ રોજ અપડેટ કરવું હોય તો તમને એ કઈ રીતે તમે કરતા? મેં એવું સાંભળ્યું છે તમારા મોડે જ કેવો, શું કહેવા માંગો છો? મોબાઈલમાં વોડાફોન ને જીઓનો, બે જીઓનો નેટવર્ક હમણાં જ અમારા ટાવર થયો ગામમાં, પહેલા નહોતો નેટવર્કનો. આજથી 10 વર્ષ પહેલા જ્યારે યુકેથી આવતો ને ત્યારે વોઝ નો નેટવર્ક, નેટવર્ક જ નહીં. અત્યારે હાલની જ વાત છે, આ તો 10 વર્ષની નહીં પણ હમણાં જે તમે કદાચ વિડીયો અપલોડ કરવો હોય તો તમારે, અમે છેલ્લા 5 મહિના પહેલા ફોન માંથી જ શૂટ કરતા, ફોન માંથી તો અપલોડ કરો છો પણ તમે એની પ્રક્રિયા શું હતી? પ્રક્રિયા મેરી પર ચડી અને ટાવર ન્યા મળે વધારે. અમે અપલોડ સ્પીડ શું હોય ને કમલેશભાઈ, તમને ખ્યાલ જ હશે ને, અપલોડ સ્પીડ હંમેશા વર્લ્ડમાં ઓછી જ છે. ડાઉનલોડ કરો, ડાઉનલોડ બરાબર. અત્યારે અમારે 15 MBPS નું વાઈફાઈ છે ને, એમાં અપલોડ સ્પીડ ઓછી છે. બરાબર, આપણે લઈએ એટલે મળે જ છે, સારી એવી મળે હવે વાઈફાઈ ના લીધે, કારણ કે અમારા બગવદર થી અમારા એક ભાઈ છે હિતેશભાઈ, એમની અમને વાઈફાઈ સુવિધા આપી. એટલે તમે ઉપર ધાબા ઉપર ચડી પછી અપલોડ કરતા ને, પછી લોકેશન છે જો કઈ જાળવું હોય ત્યાં, હા એક અહીંયા મળે, પછી મેડી ઉપર, અમે મેડી કીએ કે મકાનની ધાબા ધાબા કીએ ને, બરાબર. એટલે અહીંયા ચડીને પાછું આમ રાખીને ઉભા હોય એટલે પાછું ઓલે સ્પીડ બતાવે ને મોબાઈલ માં, એટલે અડધી કલાક તમારે રાખવું પડે, કલાક નીકળી જાય એવું, કારણ કે વોડાફોન નું ઘડીક વાર કપાઈ જાય એવું થાય, નેટવર્ક નો મળે, એવી રીતે વિડીયો અપલોડ કરતા. જેટલી વાર એડિટિંગમાં લાગતી એટલી જ વાર પાછી અપલોડ, એડિટિંગ માં ન લાગતી એટલી વાર, કારણ કે અમે છે ને બહુ એડિટ કરતા નથી ને, નોર્મલ છે જાતું હોય એટલે એડિટિંગ તો થઈ ગયું. હવે અપલોડ કરવાનો મેઇન મુદ્દો હવે આવ્યો, આ તમારા સિટી વાળા યુટ્યુબર ને once you edited પછી તમારે થઈ ગયું કે હમણાં અપલોડ મુખું થઈ જાય. મારે એનું ઓપોઝિટ હતું, એડિટિંગ માં ટાઈમ ન લાગે, અપલોડ માં એમાં ઘણી વાર તો સવારનો, એટલે તો અમે તમે જોવો અમારા કોઈ પણ જે અમે મૂકીએ ને પોસ્ટ કમ્યુનિટી માં, એમાં અમે ટાઈમ ના લખીએ, ભાઈ આવશે બીકોઝ વ્યુઅર્સ વેઇટ કરે છે, ટાઈમ લખીએ ને આયા નેટવર્ક નું કઈ નથી, ત્યારે લાઈટ વહી જાય ને ગામડામાં લાઈટ પણ બહુ તકલીફ હોય છે, 8 કલાક ફૂલ મળે ફૂલ ફેઝ, પછી 3 ફેઝ માંથી સિંગલ ફેઝ મળે એવું હોય, એટલે ઈ તકલીફ ને લાઈટ તો હવે તો ઘણી સુધારા ઉપર છે, બાકી અમારે જનરેટર કેવી કોઈ હજી સુવિધા છે નહીં, સોલાર લેવાનો પ્લાન છે આગળ ફ્યુચરમાં. વેરી ગુડ. યુટ્યુબ વિશે શું કેવું છે કે તમને આ આટલી બધી? મને પણ હકીકતમાં કહું ને, પહેલા તો મને મારા કામથી મને મોરબી થોડુંક ઓળખતું હતું મારા કામથી, અને અત્યારે યુટ્યુબમાં તો અત્યારે કોઈ પણ સિટીમાં જાય તો ત્યાં કોક ને કોક ઓળખતું થઈ જાય, તમને પણ મારા કરતા તમારા વધારે સબસ્ક્રાઇબર છે, તો તમારે જ્યાં જાવ ત્યાં તો તમને પણ ત્યાં ઓળખતા હશે ને બધા યુટ્યુબ થી. વર્લ્ડ વાઇડ તો કહી શકીએ પણ ઇન્ડિયામાં તો આપણે પાકું જ, કારણ કે હમણાં હું સારંગખેડા ગયો ને તો ત્યાં એટલીસ્ટ 25 કોમેન્ટ હતી કે અમારા ઘરે આવજો, અને એને આપણે ખાલી યુટ્યુબ ની ઓળખાણા. સાચી વાત. અને હું ગયો પણ અમારા અમુક વ્યુઅર્સ હતા એ લઈ ગયા, માજી એક હતા એમના ઘરે ગયો, એમ એમની ડીશ બનાવીને મને નાસ્તો કરાવ્યો બધું, પણ એક એક્સપિરિયન્સ અલગ યુટ્યુબનો મને શું લાગ્યો કે આ જે અમે ગયે છે ને જે જગ્યાએ, ત્યાં તમને કોઈ માણસ એવું ટસમાં આવે જ નહીં કોઈ. સાચી વાત છે, 100%. ખાલી યુટ્યુબના લીધે. અને એક બીજી વાત અમને શું લાગી બેયને, કે અહીંયા રહીને લગભગ અમે પેલા માણસો એવા છે જેને ડોલરમાં ઇન્કમ થાય. 100%, 100%, બિલકુલ સાહેબ. અને યુટ્યુબના લીધે, કારણ કે યુટ્યુબ સિવાય અમને આવી ફેમ ક્યાંય આપણે આઈડિયા જ ન હોય ને. 100%. અને પાછું જે અમારું કામ છે એમાં રોજ અમને અલગ માણસો ના મળે, ખેતીમાં તો અમને કોણ મળે? તમારે પાછું કન્ટેન્ટ ક્યાંથી તમે બેન લઈ આવો છો? તમે આ વિચાર ક્યાંથી આવે? તમે હું જોઉં ત્યારે તમે ગમે કંઈક પાછું યુનિક જ કન્ટેન્ટ હોય, એવું નહીં કે આ કન્ટેન્ટ લીધો તમે કન્ટેન્ટ કઈ ના, એક વસ્તુ બતાવી રાખ્યો તો પછી બધા બોર થઈ જાય કે રોજ ઓલા લોટના રોજ ઓલા લોટલા, એટલે કંઈક નવું બતાવવું પડે ને તેમાંથી કંઈક શીખવા મળે એવું, ને કંઈક કઈ ખેતર નો હોય પાછા વળી અમે વચ્ચે વચ્ચે ટ્રાવેલ બ્લોગ કરતા હોય. પેલા હું કહી દઉં, મે બી લગભગ તો બધા જાણતા જ હશે, જો ન જાણતા હોય તો અમારું ચેનલ લી વિલેજ લાઈફ વિથ હોમ એન્ડ ફેમિલી છે. ઓળખાણ મળી છે, કામ કરવાની પણ મજા આવે આપણા
અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મારો સ્વભાવ બહુ શાય, હું બહુ શરમાવા, બહુ ઓછું બોલવાનું, કોઈ આવે તોય બહુ ઓછું બોલું, બહુ વાતુડિયા જી કહેતા હોય ને એવામાં મારું નામ ન આવે. એટલે અમારો કોઈ એવો પ્લાન નહોતો, પણ અમારે ખાલી બતાવવું હતું કે ગામડાનું જીવન કેટલું શુદ્ધ સારું હોય. એક જે સાવ જેને કોઈ દી ગામડું જોઈ નથી, સિટીમાં જ રહેલા, એને મેન્ટાલિટી એવું હોય કે ગામડામાં કઈ ફેસિલિટી નથી, કે ગામડાના લોકોને કઈ કઈ ખબર નથી, પણ અનપડ હોય છે એવું એક માન્યતા મને જોયું ને. મારા ગુરુ કોણ છે ખબર તમને? અમારા જે કોમેન્ટ કરે છે ને એ જ અમારા ગુરુ હોય છે. કોમેન્ટ પર જ અને કોમેન્ટ ઉપર અમને પણ બધું કોમેન્ટમાં જ બધું અમને શીખડાવે કે તમે આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો. સાચી વાત છે ને? ફોકસ એટલે કોમેન્ટ તમારા માટે બહુ મહત્વ છે. સિરિયસલી કોમેન્ટમાં બહુ ફ્રી થાય એટલે થાય. હમણાં મેં આવીને ચેક કરી લીધી એકવાર. એવું ને? હા, કોમેન્ટ એટલે એ એક આદત પડી ગઈ કે જે કોમેન્ટ્સમાં આવે ને એના પર ધ્યાન દેવાનું. અને લકીલી અમે એક એવા યુટ્યુબર છે જેને 99.99 પોઝિટિવ કોમેન્ટ્સ મળે. સાચી બહુ અહીં હું એ જોયું, પણ કારણ કે ઘણા હું તો બ્લોક જ માર દઉં છું, કદાચ ભૂલથી કદાચ કંઈક લખાઈ ગયું ને એનાથી, તો એને તો બ્લોક જ માર દેવાનું. એટલે એ છે ને કોઈ દિવસ આપણામાં તો કોમેન્ટ કરે જ નહીં. મેં રાખવું તો કરું, ફૂફાડા તો મારવા પડે ને આપણે તો. હા કરે છે, કારણ કે હારું ના જોઈએ ઘણા એવા હોય છે. ડિસલાઇક ની કોમેન્ટ ખરેખર એને છે ને કમલેશભાઈ આપણે નેગેટિવ લઈએ છીએ, ખરેખર પોઝિટિવ લેવાના. એ લોકો તમારું પ્રમોશન કરે એને, એ લોકો ડિસલાઇક કરે છે નો ડાઉટ, પણ જે ખરેખર આપણી ચેનલમાં આવીને ગાળો દે અને એ લખે તો એ ખરાબ કહેવાય ને, કારણ કે એની માં બેન દીકરી કોઈ જોવે તો એ ખરાબ લાગે. અમે તો એને બ્લોક જ મારી દઈએ છીએ. હા, તમને પણ એવું ઘણા ફીલ થતા એટલે એને પણ તમે કદાચ એનો આવું જ કરતા હશો. લકીલી અમારે છે ને ઘણી વાર ખાલી એક રેર હોય ક્યારેક કે વિડીયો નોટ ગુડ કે એવું, બાકી ક્યારેય પણ એવું કોઈ દી બન્યું નથી ભાઈ કોઈ કન્ટિન્યુઅસલી કોમેન્ટ મારી હોય કે ભાઈ આમ છે તેમ છે. ગાળ બોલવાની તો ભગવાન દયા છે, એટલામાં હજી શક્યતા નથી, અને જ્યારે થશે ત્યારે રૂબરૂ મુલાકાત લઈ લઈએ આપણે લડી. હા, એ કોઈ આપણે રાખતા નથી એટલે, ને ભગવાનની દયા છે, બધા માણસો જોરદાર સપોર્ટ કરે. ના ના, 100% મને પણ બહુ બધા લોકો સપોર્ટ કરે. હિન્દી બેઝ રાખવાનું આ જો ગુજરાતીમાં કેવું ફટાફટ જાય છે. હિન્દીમાં પેલા અમને આપણે ગુજરાતી વાળા બાબા હિન્દી પકડાઈ જાય, પણ તકલીફ ક્યાં પડતી હતી કે જ્યારે અમારું ચેનલ હતું ત્યારે બધી કોમેન્ટ્સ આવતી કે ભાઈ તમારું કન્ટેન્ટ ગમે જ પણ તમારી લેંગ્વેજ નથી સમજાતી. એ તો ધીમે ધીમે પછી અમે છે ને ગુજરાત બહાર જવા માટે એટલી જ કોશિશ કરી કે એટલીસ્ટ આપણે ઇન્ડિયાને ડિસ્કવર કરીએ કે ભાઈ અહીંયા લાઇફસ્ટાઈલ આવી છે તો બીજી જગ્યાએ બીજા સ્ટેટમાં કેવી હોય. એટલે એના માટે હિન્દી બેઝ વધારે એટલે પકડેલ છે, બાકી હિન્દીમાં તો તકલીફ પડે જ, બોલવું પડે. બહુ બહુ અઘરું છે. હું પણ થોડી વાર હમણાં એક ચેનલ ચાલુ કરી એમાં હું થોડુંક હિન્દી બોલ્યો ને ભાઈ, મને તો એમ થઈ ગયું કે આ ના કરે. બહુ એટલે પછી અમારે ધીરે ધીરે ટાઈમ જેમ ગયો ને એમ હવે આદત પડી ગઈ. એટલે જો પેલા ચાલુ થયો હિન્દી થી જ થઈ ગયું. તો હજી અમે અર્ધા ગુજરાતી વર્ડ્સ, ગુજરાતી તમે તો ખાસ કરો છો, કારણ ઈ છે એમાં અમારા મેર ના વર્ડ નાખીએ ને એનો રીઝન ઈ છે કે ઈ ઈ એક આખું અલગ લેંગ્વેજ ઉભી લેંગ્વેજ ઉભી છે, એક વધારે આપણી ફીલિંગ આવે. અને આ છે આવી ભાઈ મોજ છે, આ તો દેશી મોજ છે ભાઈ. હજુ તમને કદાચ કઈ પણ પૂછવું હોય તો પૂછજો, બાકી આ તો મેરની મહેમાનગતિ અમે સ્પેશિયલ માણવા માટે આવ્યા હતા અને મોજ આવી ગઈ. ને અહીંયા જે વાતાવરણ છે ને એટલું બધું મજા આવે, શાંતિવાળું વાતાવરણ. મને પણ ક્યારેક એવું થાય છે કે જ્યારે પણ કંઈક કાવડિયા થઈ જાય ને તો પછી આવું મસ્તી નું છે ને લાઈફ આપણે સેટલ કરી દેવી છે, એની ફાઇનલ જ છે. શું કેવું? હા, શાંતિનું જીવન ખરેખર. તો હું ચોપાટી મને બહુ મજા આવી. કાલે અમે 3 કલાક કાઢ્યા ને આજે સવારે એક્સરસાઇઝ કરવા જાઉં, 5 વાગે ઉઠું છું એટલે ત્યાં આગળ આજ તો હું 9 વાગે લગીને ચોપાટીમાં જતો. એટલી મજા આવી કસરત કરવાની ને ત્યાં આગળ વાતાવરણ એટલું મસ્ત હતું અને ક્લીન. બાકી અને બીજું કઈ તમારે કેવું હોય તો કયો, કઈ તમને જમવામાં શું ભાવે, ગુજરાતી ભાવે કે પંજાબી ભાવે? ગુજરાતી, અને જ્યારે હોટેલમાં જાવ ગુજરાતી અવેલેબલ ન હોય ત્યારે પંજાબી, કોઈ ભી શાક. અને ગુજરાતમાં તમે કદાચ કોઈ હોટેલ કે અથવા કઈ તમને તમારી મનગમતી હોટેલ કઈ કે જો તમે ત્યાં જાવ એટલે તમારા જમવા જાવ જોઈએ? ગુજરાતમાં તો ખબર નહીં, કોઈ આપણે જતા હોય ઘણી વાર, પણ પોરબંદરની આજુબાજુમાં, પોરબંદરમાં જતા હોય ને તો અમે મેઇનલી એક અહીંયા છે દેવકૃપા છે, ઓનેસ્ટ
પછી સ્વાગતમાં બહુ જૂની છે અમારી સ્વાગત ગોવંદન, એટલે અહીંયા ઘણી વાર જતા હોય જયારે ફ્રેન્ડ સર્કલ આરે જતા હોય જમવા. બરાબર. અને વિક્રમભાઈ એમના ઓનર છે ને, એ અમારા રિલેટિવ ને ફેમિલી ફ્રેન્ડ છે, એટલે અહીંયા ઘણી વાર જતા હોય અને ફૂડ સારું હોય છે. પાછળ જ દરિયો. હા, લોકો એટલે એવું છે કે ગમે જગ્યાએ જાય અને જે ફૂડ હોય ને એ જ જોતો. તમને ગુજરાતી ભાવે કે ઇટાલિયન કે પંજાબી કે શું? બધું ભાવે, નવું વસ્તુ જોઈ કે ડોસા ને એવું બધું. સાઉથ ઇન્ડિયન પછી અમે યુકે હતા ત્યારે અલગ અલગ આપણે જે કોલા જાપાનીઝ ના અલગ અલગ વેરાયટીઝ, એક મારી ફ્રેન્ડ હતી આરે તો એના બધા જે ટ્રેડિશનલ ફૂડ હોય ને બધા હતા ને અલગ અલગ કન્ટ્રીઝ ના, તો ત્યાં વેજ મળી જાય. હા, ઈઝીલી સાવી. એક જે રાઈસ નું ઓલું બનાવતા સરસ નું નામ તો કઈક છે, પોંગલ ના એવું કે પોંગલ ના ઈ નહી, આ જાપાન ની જે હતું ને ચાઇનીઝ. ઓ ઈ આપણે ખબર નહી, બીજું કઈ બોલો. પોરબંદર તો યાર ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છે અને ફર્સ્ટ ટાઈમ જ એમની મુલાકાત લીધી, અને હું પણ એમના વિડીયો જોઉં છું અને એમના વિડીયો જોઈને મને છે ને નવી વસ્તુ કરવાનો મોકો બહુ આમ તમારો વિડીયો જોઈને છે ને અમને કંઈક એમ થાય છે કે તમે કન્ટેન્ટ તમારે ગમે તે રીતના ગોતી લ્યો છો ને એ પણ પાછું જેવું તેવું નહીં, તમે પરફેક્ટલી ની અંદર ઊંડા ઉતરી જાઓ છો. મને ઓલું કુવાવાળું બહુ ગમ્યું હતું, રિચાર્જ મોસમ પ્રમાણે અલગ અલગ કન્ટેન્ટ મળે તમને. શિયાળુ બધું છે એટલે અમારું બધું વેજીટેબલ્સ બધું હોય. હવે આ જશે અરાઉન્ડ હોળી ટાઈમ, અમારા પાછા જે ફાર્મ તૈયાર થશે ને મગફળી વાવવા માટે, ત્યારે આખું માહોલ અહીંયા બદલી જાય, આખો એટમોસ્ફિયર લુક બધું બદલી જાય. બરાબર. પછી ચોમાસું થયું એટલે વરસાદમાં ઈ આખું પાછું બદલે, એટલે ઈ તો જે કન્ટેન્ટ અમને રેગ્યુલર મળે ઈ તો અમને નેચરલી મળેલા, ઈ સિટી વાળાને ક્યારેય ના મળે, કારણ કે અહીંયા તો તમે ઘરમાં જ રહેવું પડે. સાચી વાત. અને હવે ઓછી થઈ ને, તો લાસ્ટ યર અમારે 7-8 ભેંસો હતી, બે ત્રણ મહિની એક ન્યુ મેમ્બર ફેમિલી કરીને અમારે ટાઇટલ હોય જ, કેમ કે મેસી આવે એટલે તો એ પ્રોસેસ બધી આવે. ચાલો. પછી જ્યારે તમારે આ ક્યારે આ તમે YouTube વાપરો છો? તમે વિડિયો પહેલા તમે સેમ ફોનમાંથી કરતા હતા કે ફોનમાં શૂટિંગ, ફોનમાં એડિટિંગ ને ફોનમાં અપલોડ બધું ફોન, અને જ્યારે માઇક તમારે બોયાનું કે કયું માઇક ત્યારે વાપરો તો એ પછી બોયામાં તો બહુ ઘણી વખત ક્યારેક તો ઘણી વાર નથી ઉતરેલ એવું થાય છે. એના માટે શું કરો તમે પછી? એવું નથી થયું ક્યારે, ઇમ્પોર્ટન્સ આપ્યું જ નથી. આજે આ બંધ છે તો હું કરું? હું ધારો કે હમણાં હું જવાના રિવ્યુ માટે ગયો હતો ને રાજકોટ, ત્યારે બહારથી ફોન શૂટિંગ કરીને મૂકી દીધો. અમારા કોઈ ગેસ્ટ આવ્યા હતા તમારી જેમ, પીએસઆઈ સાહેબ ને હતા અહીંયાથી, તો ફોનમાં શૂટિંગ કરીને મૂકી દીધો. એ વ્લોગ આઈ થિંક 1.5 લાખ વ્યૂ છે. મતલબ નથી, ક્વોલિટી જોતી જ નથી, ઈ કન્ટેન્ટ ઉપર ધ્યાન આપે છે અને અમે કન્ટેન્ટ આપવા તૈયાર. અમે પણ 1 લાખ સબસ્ક્રાઇબર છે ને ફોન થી જ થયા છે, અને જો હાલમાં પણ કે આ ફોન જ, કારણ કે ઘણી વખત શું અમુક હોટલ વાળા કે દુકાન વાળા હોય ને બીવે કે ભાઈ આ લોકો કઈ, હા તો એટલે આનાથી ભાઈ મોબાઈલ થી કરવું પડે અમારે, એટલે એનાથી કોઈ મતલબ નથી કે તમે શેનાથી વિડીયો બનાવો છો. લોકોને નવા કોઈ યુટ્યુબર્સ બનવું એના માટે કંઈક
કહી દઉં એટલે એ લોકો પણ પેલા કેમેરા અને માઈક ને એ બધું ખર્ચો નહીં કરો. નહીં કરવાનો તમારો કન્ટેન્ટ શું છે ને, અને પછી સિનેમેટિક માં એટલા ઊંડું ના ઉતરાય, કારણ કે એમાં તો બધા મુંબઈ બેઠા જ છે, બધા મોટા મોટા ઓજારો લઈને, એટલે એની કોમ્પિટિશનમાં ઉતરાય જ નહીં, ઉતરીએ તો આપણી જમીન ઓછી કરવી પડે. એટલે આપણે તમે કન્ટેન્ટ શું આપો તમારામાં શું છે ને એ જરૂર છે. ભલે એક સક્સેસ થઈ જાય, અમુક આપણે સારું એવું સક્સેસ થઈ જાય ચેનલ પછી ત્યારે ટ્રીટમેન્ટ હોવું જોઈએ, બધું સારી આપી શકે બધું કરે, પણ હાલો આવજો ભલે આવજો રામ. સ્ટાર્ટિંગ માં એટલો બધો ખર્ચો કરવો પછી એમાં, હમણાં એક ભાઈ હતા રાજકોટના, એ બધા 7.5 લાખ રૂપિયાના આ બધા લીધા કેમેરા અને માઇક વોટેવર, અને પછી યુટ્યુબ ચેનલ ચાલુ કરી. બોલો હવે હજી વ્યૂ નથી મળતા, ના જ મળે એને નો જ, કારણ કે એને કદર ના હોય ને કોઈ વસ્તુની કે એને શું વસ્તુ છે, એ લોકો એની પર ફોકસ વધારે કરતા હોય છે ને. વ્યૂમાં ને કન્ટેન્ટમાં શું છે કમલેશભાઈ, આપણને ક્યારેક આપણને પોતાને ખબર નથી હતી કે કયો વિડીયો કયો છે. હા એ વાત સાચી, એટલે પણ કન્ટેન્ટ ઉપર ધ્યાન આપીએ ને, આપણી ઓલ્ડ હિસ્ટ્રીમાં તમે જોવો ને એના ઉપરથી નેક્સ્ટ કન્ટેન્ટ તમને મળી હતો. બાકી તમે એક્ઝેક્ટ કોઈ કહી ના શકો, અમારા ઘણી વાર એક્સપેક્ટેડ વિડીયો હોય ને તો ભાઈ આપણે આમ લાગે કે આ વિડીયો બહુ સારો વાયરલ થશે કે વ્યૂ મળશે, ઘણી વાર ના મળે, ના મળે 100%. અને જે ધાર્યું ના એને વિડીયો ના વ્યૂ મળે. અમે કોશિશ કરીએ કે એક ને એક વસ્તુ ના બતાય, નવી નવી તો કંઈક રિપીટેશન. હવે તમે ફ્યુચર પ્લાન માં શું કરવાનો પ્લાનિંગ છે? ફ્યુચર પ્લાન અમારું હતું જ નથી ખરેખર ક્યારે. કાલના વ્લોગ ના અમને ખબર છે, પ્રમ દિવસ અમારા વ્લોગ ના પૂછો ભારતી ને, મને ખબર. અમારો આજનો વ્લોગ તમે કાલે પૂછ્યો હોત ને તો અમને ખબર નથી. અમે સવારે ઉઠીને ગયા કે ભાઈ હાલો આપણે જઈએ, અમારો આજનો વ્લોગ તૈયાર થયો નથી. અમે ગયા બરડા ડુંગર માં, જે લાઇફસ્ટાઇલ હોય ને માલધાર શૂટ કરવા ગયા હતા, એટલે પાછું ટ્રાવેલ વ્લોગ માં શું છે ખબર, ચેનલ માં પણ નવું મળે અને અમારે ભારતી ને શોખ બહુ જ ટ્રાવેલ, એટલે ઈ છે ને એમ કીધા રાખે કે આપણે ટ્રાવેલ વ્લોગ કરીએ ને તો આપણે ચેનલ નવું કન્ટેન્ટ આવી જાય. હા એટલે સેમ ટાઈમ શી કેન ટ્રાવેલ, ઘણી વાર શું થાય, એક બે એગ્રો વાળા મને ફોન હતા કે ભાઈ તમે ખેતી કરો તો હવે હું કરું ઓર્ગેનિક અને એગ્રો ની એડવર્ટાઇઝ કરું, ઈટ ડઝન્ટ સ્યુટ, બધું મિક્સ થઈ જાય ને. તમે એક બાજુ કયો ઓર્ગેનિક ખેતી કરાય કેમિકલ ફ્રી કરાય, તમે સામે દવાની એડવર્ટાઇઝ કરો, મતલબ એટલે અમે નથી લેતા બનતા સુધી. આપણી જવાબદારી થઈ જાય, એટલે પ્રમોશનલ વિડીયો બહુ ઓછા કરીએ, બહુ રેર, જે અમને લાગે ને રિયલ માં કે ઓકે આવું છે તો જ, બાકી પેજ પ્રમોશન થી એટલે જલ્દી પૈસા વાળું થવાનું આપણે એનો કોઈ મતલબ જ નથી ને, પછી એ ધંધો થઈ જાય. હા પછી જે કન્ટેન્ટ તમારે ઉપરથી આવતું બંધ થઈ જાય, ઘણી વાર કરવું પડે અને કરતા હોય છે, જેમ કે કોઈ પ્રમોશન હોય, જેમ એક બે આશ્રમના વિડીયો કરેલા હતા, તો એનાથી શું થાય કે એ અમે ફ્રી ઓફ જ કરીએ, પણ એનાથી શું થાય કે એ લોકોને ક્યાંક હેલ્પ મળે ને. આ તો આવ્યા જો, અને આ છે આપડા YouTube. સરસ મજાની કોમેન્ટો પણ કરજો, એમના વિડીયો બહુ જબરદસ્ત હોય છે, જે જોવા જેવા હોય છે, જે આપણા કલ્ચર ના હોય છે, જે પોરબંદર આપણા ગુજરાતનું બહુ મોટું નામ રોશન કરી રહ્યા છે. ગુજરાતમાં વ્લોગ બનાવવાવાળા લગભગ મારા ખ્યાલથી કોઈ છે નહીં, મારા ખ્યાલથી ફેમિલી વ્લોગર નથી, અને પોરબંદર જિલ્લાના ફેમિલી વ્લોગર પહેલા છે, અને હું તો કહું લગભગ ગુજરાતમાં કદાચ તમારું પહેલું જ હશે કે જે આટલું સક્સેસ ચેનલ અને આટલા સારા વિડીયો વ્યૂ પણ, અને તમારા બહુ સરસ વ્યૂ આવે છે, અને તમારું એડિટિંગ પણ બહુ સારું છે, કારણ કે એડિટિંગ કરવું એ તો એ બધું એમાં એક એક વસ્તુ ધ્યાન રાખીને, કારણ કે ક્યાંક એવા વર્ડ્સ આવી જાય, ક્યાંક બોલાઈ જાય તો એ કટ કરવું પડતું હોય છે, એ બધું કટ કરીને પાછો વિડીયો, તમારા મોટા મોટી ચેલેન્જ એ હશે ને, તમારો વિડીયો અડધી અડધી કલાક કલાક દોઢ દોઢ કલાક ના બને, એને પછી 20 મિનિટ 22 મિનિટ કરવા એ અઘરા થઈ જાય, કલાક એક ના હોય છે, અમે જેટલું બને એટલું સ્ક્વીઝ કરીને જાજુ કન્ટેન્ટ ઓછું આપીએ તો વ્યુઅર્સ નો ટાઈમ પણ નો બગડે, ટાઈમ ના હોય અને મજા આવે. કે ઘણા વિડીયો એક વખત અમારે 2-3 એવા બની ગયા કે 25 મિનિટ, આપણે ખુદ ને જોવું હોય 25 મિનિટ એટલે ટાઈમ નો, એટલે પછી 12-15 મિનિટ 17 મિનિટ એમાં અમે કોશિશ કરીએ કે જે બતાવવું હોય બધું બતાવી શકીએ ઇન શોર્ટ ટાઈમ.
સાચી વાત છે. ગામડામાં તો એટલો ટાઈમ નો હોય, બધું કામ મહેમાન આવતો હોય કે બીજું બધું કામ હોય, તો અમે 3 કલાક નું એડિટિંગ 1 કલાક માં એડિટિંગ પૂરું કરી આપીએ. એડિટિંગ માં પાછું જબરજસ્ત આવતો હોય ભારતી ને, ત્યારે રોટલી બનતી હોય ને બાજુમાં એડિટિંગ ચાલુ હોય ને એવું ઘણી વાર થાય. લેપટોપ માં લોડ થઈતો હોય ને, અમારા એપલ ના લેપટોપ માં અહીંયા રખડતા હોય અમારા કેમેરા ને બધા, ફોન માં ઘણી વાર નીચે પડ્યા હોય, ખેતર માં પડ્યા હોય, કારણ કે જે ત્યાં ચાલતું હોય ને શૂટિંગ, પછી એની હારે ઓમ નું પાછું હોય, ભારતી ને કામ બહુ જાજુ હોય ને. તમે ચાલુ વિડીયોમાં બેન ગયો તો તમે તમારી વિડીયો કઈ રીતના બનાવતા હોય? તમે આજે લાઈવ જ બતાવી દો, કારણ કે આ બહુ ઓછા લોકો જોવા મળે આવું. ના તમે અત્યારે બનાવતા હોય એવી રીતના થોડુંક ના ના વિડીયો વિડીયો તમે ચાલુ કઈ રીતના કરો? તમે તમારી અત્યારે કદાચ ફોન છે તમારો. એક મિનિટ, એક તમે વિડીયો ચાલુ કરીને જ ખાલી એક સ્ટાર્ટ કરો, પેલા કઈ રીતના કરો તમે? એનું બ્લોગ કરવું હોય તો તમે શું કરો? સો આજ હમારે યહાં ગેસ્ટ આયે કમલેશભાઈ મોદી કરકે, ઇનકા ફૂડ ચેનલ હૈ ઓર બહોત હી બડે યુટ્યુબર હૈ, ફૂડ કે બારે મેં વિડિયો કરતે, તો હમારે ઘર પધારે વો ઓર હમારી બાત હુઈ થી મોર્નિંગ કો કી વો લોગ આયેંગે ઓર વો અભી આ ચુકે 4 બજે. તો કમલેશભાઈ ફૂડ કે બારે મેં અલગ અલગ સિટીઝ મેં જાકે અપને વિડિયોઝ બનાતે હૈ કિ જો ખાના હોતા હૈ સ્ટ્રીટ ફૂડ સે લેકે રેસ્ટોરન્ટ હૈ ઓર જો સિટી કા જો ખાના ફેમસ હૈ उसके बारे में वीडियो बनाते हैं. तो आगे हम कमलेश भाई से जानेंगे कि उसको हमारे पोरबंदर का खाना कैसा लगा और खास करके हमारे घर आके कैसा लगा. आज हम आ गए रामदेव भाई और भारती बहन के घर पे. मुझे हिंदी बहुत कम आती है बोलने, जितना बोल सकता हूँ उतना बोलते रहूंगा. बोलो बाकी गुजरात में. मेरी चैनल गुजरात में और गुजराती लैंग्वेज में, तो पोरबंदर में आके मुझे बहुत ही अच्छा लगा. और गुजरात में ऐसे बोला जाता है कि पोरबंदर में और मेयर की मेहमान गति, जो उनकी स्वागत आस्था स्वागत जो करते हैं वो उनकी स्पेशलिटी होती है कि जो आप कुछ भी करके आओ और यहाँ पे आप आ जाओ, यहाँ पे आपको ठिकाना मिल जाए, तो दुनिया की कोई ताकत नहीं कि आपको यहाँ से कोई छू सके. कुछ भी किया हो आपने, कुछ भी बोलूँ तो जो भी हो. और यहाँ पे पोरबंदर में स्ट्रीट फूड खाने की बहुत ही मजा आ गई. यहाँ पे स्ट्रीट फूड बहुत बढ़िया मिलता है. यहाँ पे चौपाटी बहुत बढ़िया है, एकदम क्लीन. अच्छा, यहाँ पे क्लीन अच्छी लगी. पोरबंदर की चौपाटी के बारे में बोल रहे हैं कमलेश भाई, तो थैंक यू. चलिए हम भी कमलेश भाई के वीडियोस देखेंगे और देखेंगे कि कौन कौन सी जगह बाकी है पोरबंदर में जहाँ रामदेव को लेके जाओगे एंड नहीं जो गांव में मिलता है वो आपको सिटीज में नहीं मिलता. अभी हम लाइव एग्जाम्पल लेते हैं. अभी आपको जैसे ये लास्ट में बैठे वो पापा के चाचा है, फिर पापा रामदेव एंड ओम, तो आपको 4 पीढ़ी यहाँ एक साथ. और हमारे राज भाई और ये कैमरामैन है इनके कमलेश भाई के, हमारे पार्टनर है, लाइफ पार्टनर हमारे कैमरामैन के, जो भी बोलो वही हम दोनों ही. हम बहुत बार हमें कमेंट्स मिलती है कि आपका शूटिंग कौन कर रहा है, हमारा कैमरा ऐसे सामने चेयर पे या तो कहीं भी पड़ा होता है और हमारा शूटिंग चलता है. क्या बात. तो कोई भी कैमरामैन नहीं है. कभी कभार अगर मूविंग होता है या कुछ एक्शन में है तब हम प्रो यूज कर लेते, या तो हमारा जो मेरा भाई है छोटा, अगर वो अवेलेबल है तो वो शूट कर देता. कोई नहीं है तो कैमरा कहीं भी रख देते, फिर हमारा जो भी रूटीन है वही हम करते. पे कुछ स्टैंड रख देते या कोई दीवार पे रख देते. आपको मुरारी बापू आए थे तो आपको कैसा एक्साइटमेंट हुआ था? मुरारी बापू, मैं यही बोलूंगा कि अगर किस्मत हमारी अच्छी है तभी उनके पांव हमारे घर पे पड़ सकते, और बहुत ही लकी मानते हैं हम अपने आप को सबको. खास करके मेरे मम्मी पापा बहुत ही खुश हुए, क्योंकि ये वंस इन अ लाइफ होता है कि ऐसे कोई संत आपके घर आए. और उनको देख देख के हम ही नहीं, हमारी मम्मी पापा मेरे पापा भी उनको सुन के ही, उनकी बचपन से सुनते आ रहे. सही बात. तो जब वो रूबरू हमारे घर आके सामने से हमें ऐसे हाथ लगा के बोले कि आपने बहुत ही अच्छा कर रहे हो आप लोग, तो बहुत ही अच्छा लगता है, बहुत ही गुड फील होता है. और हमारे भी चैनल देख लेना कमलेश मोदी MFD चैनल, आप विजिट करें. और ओम भाई, खास और गुजरात में कहीं भी खाने जाओगे तो आपको गुजरात में 517 वीडियो बना चुके हैं. बहुत ज्यादा वीडियो बना लिया इन्होंने, 517. और हम एक दिन में 12-13 वीडियो बनाते हैं. ये लोग क्या करते हैं, एक साथ वीडियो बना लेते हैं, फिर आराम से एडिट करते हैं. हमारा क्या होता है, बाहर जाते हैं, एक दिन की व्लॉगिंग करते हैं, फिर उसी दिन का अपडेट कर देते हैं. ये हमारी चैनल से पहले उनका वीडियो आ जाएगा, मतलब इतनी स्पीड में काम करते हैं. मैं आपको बोलना चाहता हूँ कि आप जब सुबह में व्लॉग बनाते हो शाम को वीडियो कैसे एडिट हो जा रहा है? वीडियो
घर का काम होता है वो खत्म करके फिर उसके पास वीडियो बनाने का वही टाइम है सपोज 9 to 11 में ही हो जाना एडिटिंग सारू मित्र મને તો મજા આવી ને તમારા બધાની ખાસ ફરમાઈશ હતી એટલે સ્પેશિયલ અમે આવ્યા છે પોરબંદર અને પોરબંદરની અંદર એમના ગામની અંદર અને મને પણ બહુ મજા આવી ગઈ અને મેરની મહેમાનગતિ કોણે કહેવાય એ આજે મેં જાણીને મજા આવી ગઈ મળશું પાછા મળશું મેળે ખેડે મળશું ગામ ગી અરે નહીં મળીએ મેકરણ તેદી આ ધરતી ધરતી હરિયમ તસ્ય જય માતા જય ભગવતી અને આમની ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો